અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીના બાબરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. મહત્વના સમાચાર કે જ્યાં લોખંડ મેલ્ટ કરતી અહુજા કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. મહત્વના સમાચાર કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને કરાઈ હતી જાણ. ફાયર ઓફિસર એચવી ગઢવી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બે ફાયર ટેન્ડર સહિત ફાયરના જવાનો દ્વારા પાણીનો સતત મારો કરવામાં આવ્યો હતો. એક કલાની ભારે કહી શકાય કે જહેમત બાદ વિકરાળ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ચૂક્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં અને મોટી દુર્ઘટના ટળી છે. વાતનું છે કે અહુજા કંપનીમાં કેટલું નુકસાન થયું તે તપાસ બાદ જ જાણવા મળશે. મહત્વના સમાચાર કે જ્યાં આગ લાગવાની ઘટના અમરેલીના બાબરામાં બની છે, જ્યાં કહી શકાય છે કે અમરેલીના બાબરાના જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. લોખંડ મેલ્ટ કરતી અહુજા કંપનીમાં આ પ્રકારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરા મુકામે જીઆઈડીસી ખાતે કાર્યરત અજુહા નામની એક લોખંડ મેલ્ટ કંપનીની અંદર આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવાની સાથે હાલમાં બે ફાયર ટેન્ડર સહિત ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને છેલ્લા એક કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલુ છે. હાલમાં 50% જેટલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને આવનારા સમયની અંદર વહેલી તકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.